નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે લાસ્ટ વિડિયોમાં પેજ નંબર 96 સુધી શીખ્યા હતા. એમાં પહેલા કોષ્ટક હતું અને પછી એ લોકોએ પ્રશ્ન પૂછેલા, એના જવાબ આપવાના, બરાબર. એમાં તેનાથી મોટી સંખ્યા માટે તમે શું કરશો ત્યાં સુધી આપણે જોયું હતું. હવે સામાન્ય અવયવ ત્યાંથી આપણે શીખવાનું છે આજે. હવે સામાન્ય અવયવ કે સમાન જે બે માં આવતો હોય એવો અવયવ, આપણે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને બંને માં આવતો હોય એવો એવી સંખ્યા, બરાબર. જુઓ, 25 ના અવયવ ને લાલ રંગના વર્તુળમાં અને 35 ના અવયવ ને વાદળી રંગના વર્તુળમાં લખો. જો બાળકો, આ પહેલું વર્તુળ છે એ લાલ રંગનું છે, બીજું વર્તુળ છે તે વાદળી રંગનું છે, બરાબર. તમારી ચોપડીમાં તો 25 ના અવયવ ને લાલ રંગના વર્તુળમાં ને 35 ના અવયવ ને વાદળી રંગના વર્તુળમાં લખો. ચાલો પહેલા 25 ના અવયવ અહીંયા લખશું ને અહીંયા 35 ના અવયવ, બરાબર. હવે આપણે ખ્યાલ છે 25 ના અવયવો ક્યાં ક્યાં છે, તો પહેલા તો 1, 5 અને 25 આવશે, બરાબર. 35 ના અવયવો તો કે 1, 5, 7 ને 35. આ છે 35 ના અવયવ. હવે બાળકો શું કીધું છે જુઓ, તમે બંને વર્તુળના સામાન્ય જાંબલી ભાગમાં કયા અવયવો લખ્યા 25 અને 35 ના સામાન્ય અવયવ છે. હવે આ છે જાંબલી ભાગ, તો બાળકો આમાં આપણે કયા અવયવ લખ્યા, તો આપણે પહેલા અગાઉ વિડીયોમાં શીખેલા છીએ, બરાબર, કે બે માં આવતું હોય તે અહીંયા લખવાનું. તો ચાલો, બે માં આવે છે એ શું છે, તો કે પહેલા તો 1, તો 1 અહીંયા લખશું. હવે આમાં 5 ને આમાંય 5, 5 અહીંયા લખશું, બરાબર. હવે 25 ના એ કઈ નથી, તો જો આ બે સંખ્યા આમાંથી પણ હું કાઢી નાખીશ, આમાંથી પણ કાઢી નાખીશ, ને ક્યાં લખી મેં, વચ્ચે, બરાબર. તો જો બાળકો, આ 1 અને 5 એ 25 નો પણ અવયવ છે અને 35 નો પણ અવયવ છે. તો 1 અને 5 એ શું થયું, સામાન્ય અવયવ, બરાબર. તો આ 25 અને 35 ના સામાન્ય અવયવ છે, બરાબર. હવે તમે 40 ના અવયવ લાલ રંગના વર્તુળમાં અને 60 ના અવયવ વાદળી રંગના વર્તુળમાં લખો. હવે આપણે આ જ રીતે કીધું છે, અહીંયા 40 ના અવયવો, અહીંયા 60 નો અવયવ, ને સામાન્ય આવતું હોય તે આમાં લખી નાખવાનું, બરાબર. ચાલો પહેલા 40 ના અવયવો ક્યાં ક્યાં છે, તો બાળકો 40 ના અવયવો પહેલા ક્યાં ક્યાં આવશે, તો કે 1, પછી 2, પછી 3 નો આવે પરંતુ 4, 4 દાન 40, પછી 20 દુ 40, 40 એકા 40. હવે 5 આવશે, તો કે એકમ નો 0 છે એટલે 5 આવશે, બરાબર. 8 પંચા 40. હવે 6 નહીં આવે, 7 નહીં આવે ને 8, 9 નહીં આવે, 10 આવશે, પછી 11 નહીં આવે, 12 નહીં આવે, 13 નહીં આવે, 14 નહીં આવે, 15 દુ 30, 15 નહીં આવે, 16, 16 નહીં આવે, પછી 17, 18 નહીં આવે, 19 નહીં આવે ને છેલ્લે 20, બરાબર. જો આ બધા મેં પહેલા 40 ના અવયવ લખી નાખ્યા, જો 1, 2, 4, 5, 8, 10 ને 20. ચાલો હવે 60 ના અવયવ લખીએ, તો કે 1, 2, 3, 4, 5, 6, પછી આવશે 10, 15. જો બાળકો, 10, 6, 60, 15, 4, 60, પછી 12, 5, 60, 12 આવશે, પછી 15 આવશે, બરાબર. 12, 5, 60, 15, 4, 60. હવે 20, 30, 60, 30, 2, 60 અને 60, 1, 60. આ થયા 60 ના અવયવો, બરાબર.
चालीस ना अवयव अहीं लिखा, साठ ना अवयव अहीं लिखा। हवे बे मां आवता होय तो आपणे अहीं लखवाना हता बाळको, तो हवे बे मां आवता होय तो के जो एक ने एक बे मां छे तो अहीं लखशु बे, बे बे मां छे तो अहीं चार, चार बे मां छे तो अहीं पांच, पांच बे मां छे एटले अहीं लखशु छ नथी, हवे दस, दस बे मां छे एटले अहीं लखशु। पछी आवशे वीस, तो वीस बे मां छे एटले अहीं लखशु। ને બાળકો અહીંયા છેલ્લે ચાલીસ થઈ આવશે, ચાલીસ એકા ચાલીસ, બરાબર સામા ચાલીસ છે અહીંયા નથી, બરાબર। તો જુઓ સામાન્ય અવયવ ક્યાં ક્યાં આવ્યા, એક બે ચાર પાંચ દસ અને વીસ। તો આજે આપણે રાઉન્ડ કર્યા એને હું હવે કાઢી નાખું છું આમાંથી, અને આ બંને માંથી કે આપણે એ સામાન્ય અવયવ છે તો એ આપણે અહીંયા લખી લીધા છે। તમારી સમજણ માટે મેં પહેલા અહીંયા બધા અવયવો લખી નાખ્યા હતા, અને સાઈઠ ના અવયવ બધા લખી નાખ્યા, બરાબર। પછી બે માં આવતા હોય એ આપણે આમાં લખી નાખ્યા। તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે બંને માં આવતા હોય અહીંયા લખવાના, એટલે એ આવશે સામાન્ય અવયવ। બંને વર્તુળમાં સામાન્ય ભાગમાં ક્યાં અવયવો લખ્યા છે, તો ક્યાં અવયવો છે તો કે એક, આપણે લખશું બંને વર્તુળના સામાન્ય ભાગમાં એક બે ચાર પાંચ દસ અને વીસ લખી અવયવો લખ્યા છે। હવે બાળકો ચાલીસ અને સાઈઠ નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે, તો ચાલો આમાંથી મોટામાં મોટો કયો અવયવ, તો કે વીસ। તો ચાલીસ અને સાઈઠ નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો આવશે, તો કે વીસ। આપણે એ લખશું ચાલીસ અને સાઈઠ નો મોટામાં મોટો સામાન્ય અવયવ વીસ છે, બરાબર। હવે અવયવ વૃક્ષ બાળકો આપેલું છે, એની પહેલા તમે આ બધું ચોપડીમાં લખી લ્યો, બરાબર। હવે બાળકો આપણે પેજ નંબર 97 ઉપર આપેલું છે અવયવ વૃક્ષ, અવયવ વૃક્ષને જુઓ। હવે તમે નાના, સોરી, આના જેવું બીજું વૃક્ષ બનાવી શકો છો। તો જુઓ અવયવ વૃક્ષમાં આ રીતે એક 18 આપેલા છે, બરાબર। 18 ના ભાગ પાડેલા, 9 દુ, બરાબર, 9 દુ 18 થશે। હવે બે તો બે ના બે રહેશે, હવે બે ના કોઈ ભાગ નહીં પડે, 9 ના 3 તેરી 9, બરાબર। તો આ રીતે આપણે 18 ના પાછા ભાગ પાડવાના કીધા છે, તો ચાલો 18 ના બીજા કઈ રીતના ભાગ પડશે, તો કે 6 તેરી 18 થશે, બરાબર, 6 તેરી 18। હવે 6 ના તો 2 તેરી 6, હવે કોઈ ભાગ પડશે નહીં। એ જ રીતે 24 નો અવયવ વૃક્ષ બીજી કેટલીક રીતે બનાવી શકો છો, તેમાંથી 3 નીચે દોરો। ચાલો 24 નો અવયવ વૃક્ષ બનાવવાનું છે, 24 24 અને 24 આ રીતે આપેલા છે તમને ચોપડીમાં। તો ચાલો 24 નું પહેલા કઈ રીતના કરશું, તો કે 8 તેરી 24 થઈ કે નહીં, હવે 3 ના કોઈ ભાગ નહીં પડે, પણ 8 ના 4 દુ 8 ને 4 ના 2 દુ 4, બરાબર। જો બાળકો પહેલા 8 તેરી 24 કર્યા, હવે 3 ના કોઈ ભાગ ન પડે, પણ 8 ના પડશે 4 દુ 8, 2 ના 2 જ રહેશે ને 2 4 ના ભાગ પડશે 2 દુ 4। હવે આ રીત 24 આપેલા છે એના કઈ રીતના, તો કે બીજી રીતે 6 ચોક 24 થાય કે નહીં, હે બાળકો 6 ચોક 24, 6 ના ભાગ કઈ રીતના પડશે 3 દુ 6, 4 ના ભાગ કઈ રીતના પડશે 2 દુ 4, બરાબર, આ રીતે થશે। હવે 24 ના બીજા ભાગ કઈ રીતના પડશે, તો 12 દુ 24 થશે ને બાળકો, 12 દુ 24, બે ના કોઈ ભાગ પડશે નહીં,
बार ना भाग छ दू बार न हजी छ ना भाग पर त्रण दू छ बराबर तो आ रीते अवयव वृक्ष बनते। हवे बाळको शुं कीधुं छे बीजी संख्याओ माटे पण अवयव वृक्ष दोरवानो प्रयत्न करो। चलो तो बीजी कई संख्याओ माटे अवयव वृक्ष बनावे तो के आपणे अवयव वृक्ष बनावा माटे एक तो 10 संख्या लईए बराबर तो 10 माटे तो केटला भाग तो के 5 दूने 10 आना तो ईजी छे बस आटलो ज पड़शे। हवे बीजू कई कई संख्या लेशु तो के 36 लईए बराबर 36 लईए तो 12 दू 24 ने 12 तेरी 36 थशे। हवे 12 ना पाछा भाग पड़शे 6 दू 12 कारण के 3 ना 3 ज रहेशे। हवे 6 ना पाछा तो के 2 तेरी 6 बराबर तो जुओ 36 ना कई रीतना कर्या 12 तेरी 36 12 ना 6 दू 12 6 ना 2 तेरी 6। હવે બાળકો 36 ના હજુ ભાગ આપણે બીજી રીતે કરી શકીએ તો 4 નવા 36 બરાબર 4 નવા 36 થાય કે નહીં। હવે 4 ના ભાગ પાડીએ તો 2 દુ 4 9 ના ભાગ પાડીએ તો 3 તેરી 9 બરાબર આ રીતે થશે। હવે 36 નું બીજી કોઈ રીતે તો કે હા જુઓ છાયે છાયે 36 થાય કે નહીં છાયે છાયે 36। હવે 6 ના 2 તેરી 6 અહીંયા 6 ના 2 તેરી 6 બરાબર તો 36 ના આ રીતે પડશે। 5 10 ના ફક્ત ને ફક્ત 5 2 10 કા શા માટે તો કે આ બે અવિભાજ્ય સંખ્યા છે હવે એના ભાગ નહીં પડે। હવે બીજી કોઈ સંખ્યા લેવી હોય તો કઈ લેશું બાળકો તો કે 20 લઈએ બરાબર આપણે 20 ના થાયવા તો જુઓ 20 20 સંખ્યા લઈએ તો ચાલો 20 નું કઈ રીતના કરશું પહેલા તો 10 દુ 20 થશે ને 10 ના ભાગ પાડીએ તો 5 દુ 10 બરાબર થઈ ગયા। હવે 20 ના બીજી કઈ રીતના ભાગ પડશે તો કે 4 5 20 4 5 20 થશે ને 4 ના 2 દુ 4 બરાબર તો આ રીતે 20 ના અવયવ વૃક્ષ આ રીતના બનશે। તો બાળકો તમારી બુકમાં આ બધું છે એ વ્યવસ્થિત લખી લેજો। હવે બાળકો દાખલા નંબર 1 જોઈએ આપણે લાદીના પ્રશ્નમાં કે અનુના ઘરમાં એક બગીચો છે આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે। હવે બાળકો બગીચો છે ને બગીચાના વચ્ચે એક રસ્તો છે। હવે આ રસ્તાને 2 ફૂટ 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું તો કે 2 ફૂટ 3 ફૂટ 5 ફૂટની લાદી ન લગાડવાનું નક્કી કર્યું કર્યાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી બીજી હારમાં 3 ફૂટની લાદી અને ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાડી તો કડિયાએ લાદીને કાપી નથી તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે। હવે બાળકો કડિયો છે એ બગીચામાં જે રસ્તો છે આ રીતના એમાં એક પ્રથમ હારમાં 2 ફૂટની બીજી હારમાં 3 ફૂટની ત્રીજી હારમાં 5 ફૂટની લાદીઓ લગાડે છે બરાબર એકેય લાદીને કાપ્યા સિવાય તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે તો બાળકો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી થાય તો કે 2 3 અને 5 નો સૌથી નાનો ગુણક જેટલી થાય તો એના માટે આપણે પહેલા તો 2 3 અને 5 ના ગુણક શોધવા પડે એટલે કે અવયવી શોધવા પડે તો ચાલો પહેલા તો 2 ના અવયવી બે ના અવયવી ક્યાં ક્યાં છે તો કે 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 2 છક 12 2 સત્તા 14 2 અઠા 16 2 નવા 18 2 દાન 20 પછી 22 24
छवीस अठ्यावीस अने तीस। त्रणेय नो जे सौथी नानामां नानो गुणक होय एना जेटली रस्तानी लंबाई थशे बराबर। एटला माटे आपणे बेना अवયવી એટલે કે બેના ગુણક અથવા તો બેના અવયવી પણ કહી શકો, પછી ત્રણના અવયવી શોધીએ, પછી પાંચના, ને ત્રણેયમાંથી જે સૌથી નાનો હોય ત્રણેયમાં સમાન એ આપણે જે મળે એ આપણે રસ્તાની લંબાઈ થશે બરાબર। હવે પછી બત્રીસ ચોત્રીસ આ રીતના અવયવી આગળ ચાલીએ રાખશે બરાબર। હવે ત્રણના અવયવી તો ત્રણ છ નવ બાર પંદર અઢાર, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણ દાન ત્રીસ, તેત્રીસ છત્રીસ આ રીતે આગળ આવશે। હજી પણ પાંચ નો અવયવી, પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોકવીસ, પછી પછી પચીસ, પાંચ છત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ આ રીતના। હવે જુઓ ત્રણેયમાં સમાન હોય એવા કયા છે, તો કે જુઓ ત્રણેયમાં સમાન હોય એ ત્રીસ છે, જો અહીંયા પણ અહીંયા પણ અને અહીંયા પણ ત્રીસ, પછી બીજું કોઈ હોય તો હજી બાળકો આપણે આગળ કરીએ તો હજી સમાન આવશે બરાબર જેમ આગળ કરીએ। પરંતુ જો આપણે શું કે સૌથી ઓછામાં ઓછી લંબાઈ એટલે કે સૌથી નાનો જે સામાન્ય ગુણક હોય એના જેટલી, તો હવે જે આવશે આગળ એ તો મોટા આવશે ને, તો આપણે સૌથી નાની સંખ્યા મળી ગઈ ત્રણેયમાં સમાન છે એવી ત્રીસ બરાબર। એટલે કેટલી થશે રસ્તાની લંબાઈ ત્રીસ। તો ચાલો આપણે લખવાનું કે બે ત્રણ અને પાંચ નો સૌથી નાનો ગુણક એ રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે બરાબર, સૌથી નાનો ગુણક। તો બાળકો હજી કહું છું અવયવીને આપણે ગુણક પણ કહી શકીએ, તો સૌથી નાનો શું છે, તો કે સૌથી નાનો ગુણક કયો આવ્યો, તો કે સૌથી નાનો ગુણક ત્રીસ છે, માટે રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી ત્રીસ ફૂટ થશે બરાબર। કેટલી થશે, તો કે ત્રીસ ફૂટ થશે। તો આ તમારી બુકમાં વ્યવસ્થિત લખી લ્યો। હવે બાળકો બીજો દાખલો જોઈએ આપણે, તો બીજો જુઓ શું કીધું છે, મનોજે એક નવું ઘર બનાવ્યું। હવે મનોજે નવું ઘર બનાવ્યું એમાં તે ભોયતળિયામાં લાદી લગાડવા માંગે છે। તો જુઓ બાળકો મનોજનું ભોયતળિયું છે એમાં લાદી લગાડવા માંગે, ઓરડાનું માપ નવ ફૂટ ગુણ્યા બાર ફૂટ છે, એટલે કે નવ બાય બાર, તો લંબાઈ નવ ને આવી રીતના બાર એવી રીતના હશે બરાબર। તો આ છે એનું ભોયતળિયાની લંબાઈ અને પહોળાઈ બાર નવ ફૂટ અને બાર ફૂટ, અથવા તો આમ બાર ફૂટ આમ નવ ને આમ બાર હોઈ શકે બરાબર। બજારમાં ત્રણ પ્રકારની લાદી મળે છે, કઈ લાદી, તો કે એક ફૂટ બાય એક ફૂટ, એટલે લંબાઈ પણ એક ફૂટ અને પહોળાઈ પણ એક ફૂટ એવી રીતની લાદી બરાબર, ચોરસ લાદી। હવે બીજી કઈ લાદી, તો કે બે ફૂટ ગુણ્યા બે ફૂટ, એટલે લંબાઈ પણ બે ફૂટ અને પહોળાઈ પણ બે ફૂટ, અને ત્રીજી ત્રણ ફૂટ ગુણ્યા ત્રણ ફૂટ, તો લંબાઈ પણ ત્રણ ફૂટ અને પહોળાઈ પણ, તેને કયા પ્રકારની લાદી ખરીદી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય। હવે બાળકો
આ 1 ફૂટ બાય 1 ફૂટ ની લાદી જોઈએ, તો આવી રીતના 12 ને આ રીતે 9 છે બરાબર, તો આવી રીતે એને 12 લાદી હોય બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, તો 12 લાદી આ રીતે કાપ્યા સિવાય લગાડી શકાય ને, ને આવી રીતે નીચે 9 જો બાળકો, નીચે 9 અને ઉપર 12, તો આ લાદી આવી રીતના ગોઠવી શકે, આપણે લાદીને કાપવી ન પડે, 1 ફૂટ ગુણ્યા 1 ફૂટ ની લે તો, તો 12 ને 9 કેટલા થશે, તો કે 108 લાદી જોઈએ. હવે 2 ફૂટ બાય 2 ફૂટ જોઈએ બાળકો, તો જુઓ 2 ફૂટ બાય 2 ફૂટ એટલે લંબાઈ 2 ફૂટ, પહોળાઈ 2 ફૂટ, તો એની જો આવી રીતના જોઈએ તો 2 ફૂટ 2 ફૂટ ની ગોઠવે તો 6 લાદી આમ આવશે, પણ આવી રીતના કરશું તો એ તો 9 છે બરાબર લંબાઈ, તો 9 છે તો આપણે શું કરશું, તો આવી રીતના કરીએ તો 8 જ લાદી આવે, ને બીજી 1 લાદી વધે તો 10 થઈ જાય એની લંબાઈ બરાબર, તો કાપવી પડશે ને 10 થાય તો, અહીં તો 9 જ છે, એટલા માટે આ લાદી આપણે ઉપયોગમાં ન લઈ શકીએ, એક તો 1 ફૂટની ને 3 ફૂટની લઈ શકીએ, કારણ કે અહીં 3 6 અને 9 આવી રીતના 3 લાદી આવી જશે, ને 3 6 9 અને 12 3 6 9 અને 12, તો બાળકો જુઓ આ રીતની લાદી આવી જશે 3 ફૂટ 3 બાય 3 ની બરાબર, એટલે આ લાદી પણ આપણે કાપ્યા સિવાય ગોઠવી શકીએ, એક તો 1 બાય 1 ની, બીજી 3 બાય 3 ની બરાબર. તો શું કીધું છે, તેને કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય, તો શું લખશું આપણે, તેને 1 ફૂટ ગુણ્યા 1 ફૂટ અને 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ ની લાદી ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય. કઈ લાદી, તો કે 1 બાય 1 ની અને 3 બાય 3 ની લાદી એને ખરીદવી જોઈએ બરાબર, એટલે કાપ્યા સિવાય લગાડી શકાય. હવે બાળકો જુઓ આગળ શું કીધું છે, રાણીનું ઘર, ગીતાનું ઘર અને નસીમાનું ઘર ને રસ્તો આપેલો છે. જુઓ ત્રણેયના ઘરમાં 90 ફૂટ 90 ફૂટ 90 ફૂટ એવી રીતના રોડથી ઘર સુધીનું અંતર છે બરાબર. હવે શું કહે છે, જુઓ ચોપડીમાં રાણી, ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં રહે છે. જુઓ બાળકો, રાણી, ગીતા અને નસીમાનું ઘર જુઓ ચોપડીમાં, ત્રણે એકબીજા નજીકમાં રહે છે. હવે તેઓના ઘરથી રસ્તો 90 ફૂટના અંતરે છે. તો જુઓ બાળકો, રસ્તો 90 ફૂટના અંતરે છે, તેમણે ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. હવે એ જે રસ્તો છે ને, જો અહીંયા રાણીનું ઘર છે, પછી અહીંયા ગીતાનું ઘર અને અહીંયા નસીમાનું ઘર, ને અહીંયા છે રસ્તો, એનાથી અહીં દૂર છે 90 ફૂટ નું અંતર ત્રણેયનું બરાબર. આ રસ્તાથી અહીં 90 ફૂટ દૂર, આપણ 90 ફૂટ અને આપણ 90 ફૂટ દૂર છે. તો હવે એ ત્રણેયને અહીંયા જે છે એ લાદી લગાડવાનું નક્કી કર્યું. આ ત્રણેયના રસ્તામાં તે બધાએ અલગ અલગ ભાત અને લંબાઈની લાદી ખરીદી છે, પણ કઈ લંબાઈની લાદી એ આપણે કીધું નથી, પરંતુ એવું કીધું કે અલગ અલગ લંબાઈની લાદી ખરીદી. રાણીએ સૌથી નાની લાદી ખરીદી બરાબર, ગીતાએ મધ્યમ આકારની લાદી અને નસીમાએ સૌથી લાંબી લાદી ખરીદી. જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેયે કયા કદની લાદી ખરીદી, તો 3 અલગ અલગ રીતે જણાવો. આનો જવાબ કેવી રીતે મળે તેની ચર્ચા કરો.
હવે બાળકો પહેલા શું કરવાનું? આપણે ચોખ્ખું કીધું કે આ રસ્તાની લંબાઈ કેટલી છે? 90 ફૂટ, 90 ફૂટ, 90 ફૂટ. પહેલા આપણે શું કરવાનું? 90 ના અવયવો શોધી લઈએ, બરાબર. તો આપણે 90 ના અવયવો શોધીએ. પહેલા 1 × 90, 2 × 45, બરાબર, 3 × 30. હવે 4 માં 90 નહીં આવે, 5 માં આવશે. તો કે 5 માં 5 18 5 90 થશે ને, 5 × 18. હવે 6 માં આવશે તો કે 15 6 90, 6 × 15. 7 માં નહીં આવે, 8 માં નહીં આવે, અને 9 માં 9 દાન 90, બરાબર. તો બાળકો હવે 90 ના અવયવો આપણે શોધી લીધા. તો 90 ના અવયવો ક્યાં ક્યાં આવ્યા? 1, અહીંયા લખું છું, 1, 2, 3, 4, 5, 6, 9, 10, 15, 18, 30, 45 અને 90. તો હવે બાળકો શું કીધું છે? જુઓ, રાણીએ નાની લાદી નું માપ નક્કી કર્યું, આની મધ્યમ લાદી અને આની સૌથી લાંબી લાદી ખરીદી. તો પહેલા શું લખશો આપણે? રાણીએ ની લાદીઓ. તો 3 રીત જણાવવાની છે. તો રાણી કઈ કઈ લાદીઓ પસંદ કરશે આમાંથી, કે કાપિયા સિવાય લગાડી શકાય? તો પહેલા તો નાનીમાં 1 × 1 ની લાદી ખરીદે તો પણ કાપિયા સિવાય લગાડી શકાશે. પછી 1 × 2 ની લાદી ખરીદે તો પણ કાપિયા સિવાય લગાડી શકાય. 1 × 3 ની, પછી 2 × 2 ની, બરાબર, વગેરે લાદીઓ કાપિયા સિવાય લગાડી શકે. હવે કારણ કે અવયવો જુઓ, 1 અને 2, 1, 3 આમાં આવે જ છે. એવી જ રીતે જુઓ બાળકો ગીતાની લાદીઓ. જો એમાં 2 × 2 ની ગીતા પણ લગાડી શકે, પછી 2 × 3 ની, 3 × 3 ની, આ રીતે લાદીઓ લગાડી શકે. હવે એ જ રીતે નસીમાની લાદીઓ. તો નસીમાની લાદીઓમાં એ 5 × 5 ની લાદી લગાડી શકે, 5 × 6 ની, 6 × 6 ની, બરાબર. તો વગેરે જેવી લાદીઓ લગાડી શકે. જો આ રીતે લાદીઓ તે કાપિયા સિવાય રાણી, ગીતા અને નસીમા લગાડી શકે આમાંથી કોઈ પણ માપની. આપણે તો 3 3 રીત જ જણાવવાનું કીધું હતું, બરાબર. એટલે આપણે જણાવી, હજી તમે આગળ કહી શકો છો અવયવ ઉપર, બરાબર. 3 5 5 6 ની, 6 5 ની, એવી રીતના લંબાઈ પહોળાઈની, બરાબર. તો બાળકો આપણે આ જે પ્રકરણ છે એ અહીંયા પૂર્ણ થાય છે. જે કઈ બોર્ડમાં કરાવેલું છે એ તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો.